તનસુરાના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના ફિઝિયોથેરાપીની તાલીમનો કાર્યક્રમ યોજાયો। તનસુરાના બીઆરસી ભવનમાં રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ બાળકોને ડોક્ટર શ્રેયા પ્રજાપતિ દ્વારા બાળકોને ઓએચ અને સીપી દ્વારા ફિઝિયોથેરાપીની તાલીમ આપવામાં આવે છે। દનસુરા તાલુકા વિસ્તારના નાના બાળકોની ફ્રીમાં કસરત કરાવવામાં આવે છે, જેમાં તમામ પ્રકારની ખોડખા પણ હોય તેવા બાળકોને કસરત કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં જિલ્લા કોઓર્ડિનેટ અમિતભાઈ કવિ, તાલુકાના બીઆરસી ભવનના કૃષ્ણભાઈ પટેલ અને ડોક્ટર શ્રેયાબેન પ્રજાપતિની અધ્યક્ષતામાં આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકોને આવવા જવાનું ભાડું અને નાસ્તો પણ આપવામાં આવે છે। દર અઠવાડિયાના એક દિવસે દિવ્યાંગ લોકોને કસરત કરાવવામાં પણ આવે છે। દિવ્યાંગ બાળકોને સક્ષમ બનાવવા માટે શરીરના અવયવો ફરીથી કાર્યક્ષમ થાય તે માટે તાલીમ આપવામાં આવે છે। અલગ અલગ ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો અને વાલીઓને તાલીમ આપવામાં આવે છે, જેમાં તમામ આઈઈડી સ્ટાફના વીરેન સોની, મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર શિક્ષા અભિયાનમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ સક્ષમ બને, મજબૂત બને, દિવ્યાંગ વિદ્યાર્થી સામાન્ય બાળકની જેમ ચાલતા શીખે તે માટે ફિઝિયોથેરાપી એક આવશ્યક ઘટક છે। ફિઝિયોથેરાપીના માધ્યમથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને સારવાર મળે અને ક્ષીણ થયેલા અવયવો ફરીથી સજીવન થાય તે માટે અરવલ્લીના બીઆરસી ભવન ખાતે રિસોર્સ રૂમ કાર્યરત કરવામાં આવે છે। નાણાકીય સત્ર શરૂ થયા પછી પ્રત્યેક બુધવારે ધનસુરાના બીઆરસી એકમ પર દિવ્યાંગ વિદ્યાર્થીઓ એકત્રિત થાય છે, સ્પેશિયલ એજ્યુકેટરો એને તાલીમ આપે છે અને અહીંયા થેરાપિસ્ટની નિમણૂક કરવામાં આવી છે અને તે થેરાપિસ્ટ અહીંયા તાલીમ આપે છે। વાલીઓ અહીંયા આવે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ અહીંયા આવે, શિક્ષણ બાદ શાળા છોડ્યા પછીનું જે પૂરક શિક્ષણ છે એ રિસોર્સ રૂમ ખાતે પૂરું પાડવામાં આવે છે। રિસોર્સ રૂમમાં વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે। માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચનાથી અરવલ્લીના બીઆરસી ભવન ધનસુરા ખાતે આ રિસોર્સ રૂમ કાર્યરત કરવામાં આવે છે। દર બુધવારે અહીંયા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલીઓ અલગ અલગ પ્રકારની ક્ષતિ મુજબના દિવ્યાંગ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહે છે, તેમને ચા નાસ્તો ભાડું આપવામાં આવે છે અને વિવિધ દિવસોની પણ અહીંયા ઉજવણી કરવામાં આવે છે। અહીંયા બાળકને જે ખરેખર વાસ્તવિક જે ચૂકવવાનું થતું હોય ભાડું એ ચૂકવવામાં આવે છે અને એને નાસ્તો પણ આપવામાં આવે છે। ફિઝિયોથેરાપી માટે આવનારા સમયમાં દર બુધવારે નિયત કરેલા દિવસ મુજબ પ્રત્યેક બુધવારે અહીંયા રિસોર્સ રૂમ પર નિદાન માટે થેરાપિસ્ટ અહીંયા આવશે ફરજિયાત, બુધ અને ગુરુ। આજરોજ બીઆરસી ભવન ધનસુરા ખાતે ઓએચ બાળકો અને સીપી બાળકોનો થેરાપી કાર્યક્રમ બીઆરસી ભવન ખાતે યોજવામાં આવેલ છે, જેમાં 35 સીપી અને ઓએચ બાળકોએ ભાગ લીધેલ છે અને તેમના જોડે એમના વાલીઓ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે બીઆરસી ભવન, સ્પેશિયલ એજ્યુકેટર, જિલ્લા આઈડી વિભાગના અમિતભાઈ તેમજ માનનીય ડીપીઓ મેડમના આદેશ અનુસાર થેરાપીનો કાર્યક્રમ સમયાંતરે બીઆરસી ભવન ખાતે યોજવામાં આવનાર છે। સમયાંતરે અમે એ કાર્યક્રમ મુજબ અમે આયોજિત કરીએ છીએ। હું ડૉક્ટર શ્રેયા પ્રજાપતિ, ફિઝિયોથેરાપિસ્ટ, અહીંયા ધનસુરા બીઆરસી ભવન ખાતે બાળકોનું દર અઠવાડિયે એક દિવસ આ રીતે થેરાપી કેમ્પ કરવામાં આવે છે, એમાં અત્યારે હું જોઈન થયેલી છું અને આ રીતે ફિઝિયો સીપી અને ઓએચ બાળકોને થેરાપીમાં આવે જે વસ્તુ એક એ બધું પ્રોવાઈડ કરું છું અને શું કહેવાય એક્સરસાઇઝ ને બધું કરાવું છું। તો દર અઠવાડિયે એકવાર, દર ગુરુવારે આ રીતે એમને જે અનુકૂળ હોય એ રીતની એક્સરસાઇઝ અને થોડી ઘરે કરવા માટે એમને એમની વાલીઓને કહું છું આ રીતે ઘરે કરાવવાનું એ બધું એ રીતે એક્સરસાઇઝ શીખવાડું છું, માર્ગદર્શન આપું છું। BS9 TV સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી।